ક્લાયન્ટ સાઇડ આપણે કેમ રજીસ્ટર ઉપર ક્લિક કરી ત્યાં રજીસ્ટર પેજ ત્યાં ડિઝાઇન બનાવી છે ફોર્મ. તો પહેલા આજે આપણે ઓનલી ફોર ડિઝાઇન ક્રિએટ કરવી છે કે કઈ રીતનો વ્યૂ આપણે ડિસ્પ્લે કરાવશું. તો પહેલાં તો ક્લાયન્ટ સાઇડ આપણી પાસે જે ઇન્ડેક્સ પેજ છે એનું કોપી પેસ્ટ કરી છે, પેજનું નામ રિનેમ કરી અને આપણે આપી દઈએ છીએ પ્રોડક્ટ ડેશ પ્રોડક્ટ અંડરસ્કોર લિસ્ટ ડોટ PHP. હવે સૌથી પહેલાં વેલકમ ટુ ઓનલાઈન શોપિંગ લખેલું છે, અહીંયા હેડિંગ દેખાડશો ને, પહેલાં રન કરીને જોઈ લો. હવે અહીંયા જ આપણે હેડિંગ દેખાડશું તો અત્યારે હું અહીંયા હેડિંગ આપી દઉં છું લેપટોપ એક્ઝામ્પલ તરીકે. હવે લેપટોપ ઉપર ક્લિક કરી ત્યારે લેપટોપ હેડિંગ આવશે. નીરવ તમારે વાતું કર્યું હોય તો છૂટશો, બહાર બેસી જાઓ. તમે એક એક વસ્તુ ખાલી કયો ને તો એ મને ન સંભળે. હવે અહીંયા આપણે આખી ડિઝાઇન ક્રિએટ કરવી છે. પહેલાં DAV સ્ટાર્ટ કરું છું, DAV ઓવર. હવે આપણે શું ક્રિએટ કરવું છે એ જોઈ લો. તમને ખબર હશે બધાએ ફ્લિપકાર્ટમાં અહીંયા જોઈ છે, લેપટોપ ઉપર ક્લિક કરે ત્યારે લેપટોપનું લિસ્ટ આઉટ આવતું હોય છે અલગ અલગ. તો એ પ્રોડક્ટનું લિસ્ટ આઉટ આવે છે એવી ડિઝાઇન બનાવી છે, બીજું આપણે કંઈ કરવું છે નહીં. તો સૌથી પહેલાં એક હું DAVથી ક્રિએટ કરું છું, ક્લાસ ઇક્વલ ટુ પ્રોડક્ટ અંડરસ્કોર બોક્સ એવો ક્લાસ ક્રિએટ કરી છે. ક્લાસનું નામ શું આપ્યું આપણે? પ્રોડક્ટ અંડરસ્કોર બોક્સ. એની અંદર આપણે સૌથી પહેલાં એક ઇમેજ દેખાડશું, એટલે IMGSRC ઇક્વલ ટુ ઇમેજ ડિસ્પ્લે કરાવશું આપણે. તો અત્યારે આપણે કોઈ પણ એક ઇમેજ મૂકી દઈએ છીએ, અત્યારે Pro IMG માંથી હું લઈ લઉં છું. આપણી જે પાસે આ જે ઇમેજ પડી છે અત્યારે ટેમ્પરરી મૂકી દઉં છું. ફોલ્ડરનું નામ શું છે? Pro_IMG ઇમેજનું નામ. પહેલાં આટલું જોઈ લો, ઇમેજ આવી ગઈ છે. તો હવે ઇમેજની વિથની બધું સેટ કરવું પડશે. તો અત્યારે ઇમેજની વિથ અત્યારે કંઈ નથી સેટ કરતો, પહેલાં એનું નામ આપી દઈએ H2 ટેગમાં. એક્ઝામ્પલ તરીકે H2 ટેગ ઓવર છે, એક ઇમેજ નીચે નામ આવી ગયું છે. હવે પ્રોપર કંઈક ડિઝાઇનિંગ ક્રિએટ કરીએ છીએ આપણે. તો ડિઝાઇન બનાવવા માટે આપણે પહેલાં તો કયો DAV લીધો છે? અહીંયા જુઓ, પ્રોડક્ટ અંડરસ્કોર બોક્સ. તો હવે આપણે CSSમાં એનો કોડ લખવાનો છે. CSS ફોલ્ડર, સોરી, બહાર જ આપણી પાસે CSS ફાઇલ છે, style.css. ત્યાં જ બધું આપણે ડિઝાઇનિંગ કરી છે. બુખારી અને પાછળ હસું તોય ભગીરથ ને આવે જ. પ્રો બોક્સ માટે CSS લખી છે. સૌથી પહેલાં પ્રો બોક્સની અંદર જે IMG ટેગ છે એને ઇન્ડિકેટ કરવું હોય તો આ રીતનું આપણે ઇન્ડિકેટ કરતા હતા. આનો મિનિંગ શું થાય કે પ્રોડક્ટ બોક્સની અંદર જે IMG ટેગ છે એની વિથ કેટલી કરી નાખો? 100%. એટલે જો છે આની બહાર નથી નીકળતું. હવે પ્રોડક્ટ બોક્સ છે એમાં હું બોર્ડર આપું છું, બોર્ડર 1 પિક્સેલ સોલિડ SC8C8C8 અત્યારે આપી દઉં છું. 1 પિક્સેલ બોર્ડર આવી ગઈ, એમાં મારે 10 પિક્સેલની જગ્યા જોઈએ છે, એટલે પેરિંગ 10 પિક્સેલ, એટલે 10 પિક્સેલ જગ્યા છોડશે બધી બાજુ અંદરની સાઈડ. આટલું થયું પહેલાં. હવે ઇમેજની વિથ, મેક્સ વિથ હું 100% આપું છું, એટલે મોટામાં મોટી 100% થવી જોઈએ, એથી મોટી વિથ થવી જોઈએ ને એવું કહી છે. મેક્સ વિથની જગ્યાએ હવે પ્રોડક્ટ બોક્સમાં જેટલું લખેલું છે ને એ બધું સેન્ટરમાં આવવું જોઈએ. તો ટેક્સ્ટ અલાઈન શું આવશે? છે આ ડેલ લખેલું છે એ સેન્ટરમાં આવી ગયું. હવે પ્રોડક્ટ બોક્સ છે એની હજી પેડિંગ વધારું છું, 14 પિક્સેલ કરી નાખું છું. હવે જે એની અંદર જે ઇમેજ યુઝ કરે એ ઇમેજના કોર્નર છે માઇનો રાઉન્ડ શેપ આવવા જોઈએ, એટલે બોર્ડર રેડિયસ 6 પિક્સેલ, 6 પિક્સેલ રાઉન્ડ શેપ આવશે કોર્નર. હવે જે આ બોક્સની વિથ છે એ હું ઘટાડી દઉં છું. હવે વિથ 30%. ઘડી 30% વિથ આવી ગઈ પ્રોડક્ટ બોક્સની. હવે ત્યારબાદ એક લાઇનમાં આપણે 3 પ્રોડક્ટ દેખાડવી છે. આ રીતે પ્રોડક્ટ બોક્સ છે એની બોર્ડર કોર્નર એ છે રાઉન્ડ શેપ કરી છે આપણે, બોર્ડર રેડિયસ 4 પિક્સેલ.
મેઇન આ 4 ફૂટ પિક્સેલ કરી આવી છે. ત્યાર પછી ડેલ લખેલું છે, ઇકિયા ટેગની અંદર લખ્યું છે આપણે પ્રોડક્ટ બોક્સની અંદર. કયો ટેગ લીધો હતો આપણે? H2. અરે H2 ટેગમાં જે લખ્યું છે એના ફોન્ટ પહેલાં ચેન્જ કરો. ઓપન સેન્સ કરી છે. ત્યારબાદ ફોન્ટ છે એ બોલ્ડ કરવા છે, એટલે ફોન્ટ વેઇટ બોલ્ડ, ફોન્ટનો કલર ચેન્જ કરવો છે. ટોપ બોટમ સાઈડ જગ્યા છોડાવી છે, ટોપ સાઈડ જગ્યા છોડાવી છે, એટલે પેડિંગ ટોપ 10 પિક્સેલ. હવે જ્યાં પ્રોડક્ટ આવી છે એની નીચેની પ્રાઇસ આવવી જોઈએ એવું કંઈક કરવું છે આપણે. આ વસ્તુ બંધ કરી દઉં છું જે વધારાની છે. પ્રોડક્ટ લિસ્ટમાં H2 ટેગ પછી એની પ્રાઇસ ડિસ્પ્લે કરાવી છે, તો P ટેગની અંદર હું લખી નાખું છું RS 30,000 છે, આવી ગયું છે. કોઈ ટેગ સેન્ટરમાં નથી તો એ સેન્ટરમાં જોતું હોય તો P ટેગ માટે લખવી પડશે ને CSS, કે પ્રોડક્ટ બોક્સની અંદર જે P ટેગ છે એ સેન્ટરમાં આવવું જોઈએ. એટલે ટેક્સ અલાઈન શું આપી દો સેન્ટર. એમાં જે પેડિંગ બોટમ સાઈડ જો જગ્યા વધી ગઈ એટલે પેડિંગ બોટમ છે એ શું કરી નાખો? 0. પેડિંગ નહીં, માર્જિન હશે આઈ થિંક, પેડિંગથી જ નીકળ્યું નહીં એટલા માટે છે. હવે ટોપ સાઈડ જે જગ્યા છે એ રિમૂવ કરો, સોરી થોડીક જગ્યા છોડાવો, એટલે પેડિંગ શું આપી દઈએ આપણે? તો થોડીક જગ્યા વધારે લાગે છે, 4 પિક્સેલ જ રાખી છે. હવે જે પ્રોડક્ટ બોક્સમાં જે બોટમ સાઈડ બધી બાજુ આપણે જગ્યા છોડાવી, કેટલી છોડાવી? 14 પિક્સેલ છોડાવી ને. ઓનલી ફોર બોટમ સાઈડ એક છે ને આપણે ઓછી છોડાવી છે. બોટમ સાઈડ આપણે 8 પિક્સેલ કરીને જોઈ લઈએ, ઓછી કરવી છે અત્યારે, વધારે લાગે છે. થઈ ગયું છે, આટલી રાખી છે જગ્યા સ્પેસ. તો આ રીતના પ્રોડક્ટ ડિસ્પ્લે કરાવી છે. હવે આ બોક્સને હું કોપી કરી લઉં છું, બીજું પેસ્ટ કરી દઉં છું. ત્રણ વખત કોપી પેસ્ટ કર્યું છે આપણે, ત્રણ બોક્સ આવી ગયા. બાજુ બાજુમાં જોતા હોય તો કઈ પ્રોપર્ટી આપવી પડશે? પ્લોટ લેફ્ટ, એટલે લેફ્ટ સાઈડ આવશે, બાજુ બાજુમાં આવી ગયા. પણ હવે ત્રણેય બોક્સ પૂરા થાય ત્યાર પછી ક્લિયર બોથ આપવું પડશે. પ્લોટ પ્રોપર્ટી આપો ત્યારે છેલ્લે ક્લિયર બોથ આપવું પડે એવું મેં કીધું તમને. સાઈડ બાર અને કન્ટેન્ટ પછી આપતા હતા આપણે. સ્ટાઇલ ક્લિયર બોથ, એટલે આટલું તો છે જ. હવે પ્રોપર સેટ કરી છે, ત્રણ બોક્સ સમાતા નથી આપણી પાસે. જો વીજ કેટલી આપી આપણે? 30%. તો 30 × 90 થાય તોય 10% વધે તોય સમાતા નથી બાજુ બાજુમાં, કારણ કે અંદર પેડિંગ છોડાયું છે ને આપણે, એટલે પેડિંગ પ્લસ થાય હંમેશા. એટલે એ અંદરની સાઈડ કાઉન્ટ કરવા માટે એક પ્રોપર્ટી છે બોક્સ સાઇઝિંગ, શું લખવાનું? બોર્ડર બોક્સ. એટલે આનો મિનિંગ શું થતો હતો? 30% તો છે પ્લસ કેટલા પિક્સેલ? 14 લેફ્ટ સાઈડ, 14 રાઈટ સાઈડ, 14 × 28 પિક્સેલ એ થાય, એટલે સમાતાનું. તો હવે જોઈ લો, સમાઈ ગયા છે. તો હવે જગ્યા વધી કેટલા ટકા? 10% વધે ને. એટલે એક કામ કરી છે, હજી 31% આપી તો કેટલા થયા ટોટલ? 93. હવે 7% વધી જાય ને, તો 7 ના 2 ભાગ કરી તો 3.5 થશે. હવે આપણે આવું કંઈક કરી છે કે પ્રોડક્ટ, સોરી એક કામ કરી છે, હવે બધી બાજુ રાઈટ સાઈડ માર્જિન રાઈટ સાઈડ 2% છોડાવી દો, એટલે બધી બાજુ 2 જગ્યા છોડે, 2% છે. તો હજી અહીંયા હજી જગ્યા છે. હવે આપણે એવું કંઈક કરવું છે કે રાઈટ સાઈડ 2% જગ્યા ભલે છોડાવેલી છે, તો હજી કેટલા થયા? 31 × 2 = 33. 33 × 99 થયા, હજી 1% વધે છે. અને રાઈટ સાઈડ આપણે જગ્યા છોડાવી છે નહીં, છેલ્લી પ્રોડક્ટમાં જોતી નથી, અહીંયા જગ્યા છોડાવવાની જરૂર છે નહીં, કારણ કે એના પછી કાંઈ આવતી નથી ને પ્રોડક્ટ. તો 2% એ ગણો, 1% ઓલો, એટલે કેટલા થયા? 4. ડિવાઈડ બાય 3 એટલે કેટલું થયું? 1.33. એટલે હજી પ્લસ 1.33 હું આને આપી દઉં છું, એટલે કેટલા થાય? 2.33 થાય. તો હવે પ્રોબ્લેમ થશે, જો બોક્સ નીચે ઉતરી ગયું ને. હવે આપણે એવું કંઈક કરીએ છીએ કે ત્રીજા બોક્સની અંદર આપણે રાઈટ સાઈડ જગ્યા આવી જોઈએ
ને ઈ નથી મૂક્યું નજી એનટીએચ ઓ ટાઈપ કેટલામાં બોક્સમાં ત્રીજા એટલે થ્રી એન પ્લસ થ્રી આવું લખવાનું ત્રીજા બોક્સમાં છઠ્ઠા બોક્સમાં એમાં એકમાં રાઈટ સાઈડ જગ્યા આવશે એટલે હવે જોવા થઈ ગયું એક્ઝેક્ટલી નો આવ્યું મિસ્ટેક છે 32 ને 2 34 ટોટલ કા કાઉન્ટ કરી છે યાદ રાખો કેલ્ક્યુલસ કેલ્સી મત પૂછ કર દે મલ્ટીપ્લાય 3 એટલે 3 બોક્સ તો છે જ આ 96 તો આ થઈ ગયા પ્લસ હવે કરી છે 2% પ્લસ 2 એટલે 99 નો ડિફરન્ટ થઈ ગયો છે એટલા માટે નીચે ઉતરી જાય છે ટોટલ 100 થવા જોઈએ પાછું કેલ્ક્યુલેટ કરી છે ઓકે 0.33 નહીં આવે 32 ને 2 34 થઈ ગયું રેડી છે એક્ઝેક્ટલી લેફ્ટ સાઈડ જો આટલી જગ્યા છે ને જેટલી એટલી જ રાઈટ સાઈડ એને મુકાવેલી છે એટલી જ આવે છે તો આ રીતનું પુટ કરી શકો સેમ માર્જિન રાઈટ છોડી છે એ જ રીતની માર્જિન શું છોડાવી દઈ છે બોટમ નીચેની સાઈડ જગ્યા આવે એ ક્યારે કામ લાગશે જ્યારે બોક્સ વધશે ત્યારે જો આ બોક્સના કોપી પેસ્ટ કરી લઉં છું અત્યારે બે વખત એટલે નવ પ્રોડક્ટ લીધી આપણે છે તો આ રીતની પ્રોડક્ટ ડિસ્પ્લે થશે ડિઝાઇનિંગ કરી છો અત્યારે હજી હવે જ્યારે લેપટોપ ઉપર ક્લિક કરું ત્યારે અહીંયા લેપટોપની ઇમેજ આવે એ મોડલ એનું મોડલનું નામ અને એની પ્રાઇસ અહીંયા બીજા લેપટોપની ઇમેજ એનું નામ એની પ્રાઇસ આ રીતની આવવી જોઈએ આવું કંઈક ડિઝાઇનિંગ કરવું છે આપણે હવે નેક્સ્ટ ત્યાર પછી શું કરવું છે આપજો ત્યારબાદ હવે આપણે ડિટેલ પેજની ડિઝાઇન ક્રિએટ કરવી છે ડિટેલ પેજની કે જ્યારે આ પ્રોડક્ટ ઉપર ક્લિક કરી જશે ત્યારે આની ડિટેલ આવશે ને બધી પ્રોડક્ટની તો એના માટે પેજ બનાવી છે આપણે નવું હવે પ્રોડક્ટ અંડરસ્કોર ડિટેલ ડોટ પીએચપી ઇન્ડેક્સનું જ કોપી પેસ્ટ કરી લઈ છે પહેલાં હેડિંગ આપી દઈ છે લેપટોપ પેજ રન કરી છે જોઈ લો રેડી લેપટોપ હેડિંગ આવી ગયું છે હવે અહીંયા કંઈક ડિઝાઇનિંગ ક્રિએટ કરવું છે બનાવી છે આપણે સૌથી પહેલાં હું એક ડીઆઈવી લઉં છું સૌથી પહેલા આપણે એક ટેબલ લઈશું ટેબલથી આ ડિઝાઇન હું બનાવશું વિથ ઇક્વલ ટુ 100% આપી દઈશ ટેબલ ટેક છેલ્લે ઓવર કરી દઈશ હવે ટેબલની અંદર એક રો લઈ છે એક રોની અંદર બે કોલમ જોઈ છે આપણે એટલે પહેલાં એક ટીડી લઈ છે સેકન્ડ ટીડી પહેલાં ટીડીમાં આપણે ઇમેજ ડિસ્પ્લે કરાવી છે એટલે આઈએમજી એસઆરસ ઇક્વલ ટુ આપણી પાસે જે રીતનો પાથ હતો એ જ પુટ કરી દઈશ પાછું પ્રો આઈએમજીની અંદર આ ઇમેજ પુટ કરી દઈશ આપણે એટલે પ્રો અંડરસ્કોર આઈએમજીની અંદર કઈ ફાઇલ છે હા જોઈ લો પહેલાં આટલું સેમ એઝ ઇમેજ મોટી આવશે રાઈટ હવે ત્યારબાદ ઇમેજની વિથ સેટ કરી દઈશું આપણે પહેલાં તો ટીડીની વિથ સેટ કરી દઈશ 50% 48% કરી દઈશ આપણે ટેબલની બોર્ડર આપી છે ટેમ્પરરી છે હવે ઇમેજ છે એની વિથ સેટ કરી દઈશ આપણે ઇમેજની વિથ હજી વધારી છે આવડી વીક રાખી છે હવે ત્યારબાદ રાઈટ હેન્ડ પેનલની અંદર હવે બોર્ડર હું 0 કહી દઉં છું એટલે પહેલાં તો આ રીતનું બોક્સ આવી ગયું છે હવે આ જે ઇમેજ છે એમાં હું ક્લાસ પુટ કરી આવું છું એક
CSS ની મદદ પ્રો અંડરસ્કોર આઈએમજી. તો પ્રો આઈએમજી માટે CSS લખવી પડશે. હવે મેં જોયું એવો પછી બોલતા નહીં, મગજ હલાવતા નહીં ખોટો. તમને મેં જોયા ને, તમારે બીજાનું જોવાનું છે, તમારે તમારું કરવાનું છે. એમ કયો ને, બીજા ભણે છે એને ભણવા દો ને. તો ઇમેજમાં બોર્ડર આપી છે આપણે, પ્લસ સેમ એસ ડિઝાઇન એ જ રીતની બોર્ડર સેટ કરવી છે, એટલે 10 પિક્સેલની પેડિંગ છોડાવી દઉં છું, એટલે ફ્રેમ જેવું લાગે. હવે જો ઇમેજની વિથ છે ને એ વહીથી તમને માઇનોર ડિફરન્ટ લાગ્યો, કારણ કે એ છે ને પેડિંગ પ્લસ ઇમેજની વિથ કાઉન્ટ થાય ને હંમેશા, એટલે સેમ એસ બોક્સ સાઇઝિંગ અહીં બોર્ડર બોક્સ આપ દે એટલે અંદર જ કાઉન્ટ થાય. વહીથી વિથી પાછી આવી ગઈ છે રિટર્ન, રાઈટ. હવે ત્યારબાદ રાઇટ સાઈડ આપણે પ્રોડક્ટની બધી ડિટેલ દેખાડવી છે, તો એનું ડિઝાઇનિંગ કરી છે. સૌથી પહેલી વસ્તુ એટલે સેકન્ડ TDમાં આપણે ડિઝાઇનિંગ કરી છે, પહેલાં તો આપણે મેઇન હેડિંગ દેખાડવું છે, એટલે હું H1 ટેગ લઈ લઉં છું. અત્યારે H1 ટેગની અંદર પ્રોડક્ટનું નામની પ્રિન્ટ કરાવી દઈ છે. એક્ઝામ્પલ તરીકે વિરાણી કેટલા વાગ્યા? વેકેશન નથી જો ફોટો ધક્કો ખાસ 15 મિનિટ માટે. આ રીતનું પ્રોડક્ટનું નામ દેખાડ્યું છે, પછી ડિઝાઇનિંગ કરી છે પ્રોપરલી. ત્યારબાદ H1 ટેગ લીધો છે, ત્યારબાદ આપણે એનું પ્રોડક્ટનું ડિસ્ક્રિપ્શન દેખાય દે, એટલે P ટેગ લઈ લઉં. ત્યારબાદ પ્રોડક્ટના ડિસ્ક્રિપ્શન બાદ પ્રોડક્ટની પ્રાઇસ ડિસ્પ્લે કરાવી દઈ, પેલા સોરી વોરંટી આવશે ને, હજી પી ટેગ જ લઈશું. ત્યારબાદ પ્રોડક્ટની પ્રાઇસ દેખાડે, અને છેલ્લે એક બટન આવશે એડ ટુ કાર્ટ. હવે પ્રોપર ડિઝાઇન કરી, જો પેલા ડેટા આપણે એમને પુટ કરી દીધો છે, રાઈટ. સૌથી પહેલા ટેબલ ટેગની અંદર હું એક ક્લાસ પુટ કરી આવું છું, પ્રોડક્ટ ડિટેલ. પ્રોડક્ટ ડિટેલ નામનો ક્લાસ પુટ કરી છે આપણે CS. સૌથી પહેલા એમાં હું ફોન્ટ ફેમિલી ઓપન સેન્સ કહી દઉં, એટલે બીજે ક્યાંય ફોન્ટ સેટ કરવા જવા પડશે, એટલે હવે બધા ફોન્ટ પહેલાં તો આવી ગયા છે. હવે બધું ટેક્સ્ટ છે એ જો TRની અંદર છે, એ ટોપ સાઈડથી સ્ટાર્ટ કરું છું. જો ઇમેજની વચ્ચે આવી ગઈ ને સેન્ટરમાં, તો એના માટે એક એટ્રીબ્યુટ હતો વી અલાઇન ઇક્વલ ટુ ટોપ છે. હવે હેડિંગના ફોન્ટ છે એના બધે પ્રોપર સેટ કરી, એટલે એના માટે આપણે H1 ટેગ લીધો છે, એટલે પ્રોડક્ટ ડિટેલની અંદર કયો ટેગ લીધો છે આપણે H1.
સૌથી પહેલાં એ ફોન્ટ ચેન્જ કરી છે, ફોન્ટ સાઇઝ 18 પિક્સેલ, જોઈ લે કેવડા ફોન્ટ આવે છે. માઇનોર વધારી છે આપણે 22 પિક્સેલ. ફોન્ટ બોલ્ડ કરવા છે એટલે કઈ પ્રોપર્ટી? ફોન્ટ વેઇટ બોલ્ડ. ફોન્ટનો કલર આ જ રાખવો છે, ચેન્જ નથી કરવો. હવે હું એમાં બોર્ડર બોટમ આપી દઉં છું, 1 પિક્સેલ સોલિડ, માઇનોર ગ્રે સેટ કરી છે. હવે નીચેની સાઈડ જગ્યા છોડાવી છે એટલે પેડિંગ બોટમ, એટલે બોટમ સાઈડ જગ્યા છોડશે છે, લાઈન અને ટેક્સ્ટ વચ્ચે જગ્યા છોડી દીધી છે. ત્યારબાદ ડિસ્ક્રિપ્શન આવે છે, હવે બધા ટેગ લીધા છે, જો પેરેગ્રાફ ટેગ લીધા છે આપણે, રાઈટ. હવે બધામાં હું એક એકમાં કહી આવું છું, ક્લાસ ઇક્વલ ટુ DESC, રાઈટ. બધામાં ક્લાસ પુટ કરી આવું છું હું, ક્લાસ ઇક્વલ ટુ આ વોરંટી માટે છે એટલે WR, આ પ્રાઇસ માટે છે એટલે ક્લાસ ઇક્વલ ટુ, બધામાં ક્લાસ પુટ કરી દઈ છીએ, બધા માટે લખી છીએ આપણે પ્રાઇસ, અને ક્લાસ ઇક્વલ ટુ કાર્ટ બટન. જોઈ છે આપણે સૌથી પહેલા પ્રોડક્ટ ડિટેલમાં DESC માટે ટોપ સાઈડથી થોડીક જગ્યા છોડાવી છે એટલે પેડિંગ ટોપ 4 પિક્સેલ જગ્યા છોડો છે, ઉપરથી માઇનો નીચે આવ્યું છે. બાકી ડિસ્ક્રિપ્શન આ જ રીતનું દેખાડશું આપણે. પછી વોરંટી યર લખેલું છે એમાં, એટલે એના માટે આપણે ક્લાસ પુટ કર્યો છે. WAR સૌથી પહેલા એની ફોન્ટ સાઇઝ ચેન્જ કરી છે, વોરંટી 1 યર, બોર્ડર ડેસ્ક ટોપ, ટોપ સાઇડ બોર્ડર છોડો, 1 પિક્સેલ ડેસ્ક, ઈટુ એટલે ગ્રે કલરની બોર્ડર બનાવી છે, જુઓ સેમ એઝ બોટમ સાઈડ સ્પેસ છોડાવી દઈ છે, બોટમ સાઈડ સેમ એઝ બોર્ડર સેટ કરી દઈ છે, માઇનોર. ટોપ અને બોટમ સાઈડ બે સાઈડ માઇનોર બોર્ડર છોડાવી છે. હવે જે ટેક્સ્ટ છે એનો કલર ચેન્જ કરી છે આપણે, બ્લેક કલર સેટ કરી દઈ છે ડાર્ક. ત્યાર પછી પ્રાઇસ હવે આવે છે, પ્રાઇસ માટે આપણે બટન બનાવ્યું છે, પ્રાઇસ પહેલા તેનો કલર હું રેડ પુટ કરી દઉં છું, રેડી. હવે ફોન્ટની સાઇઝ ચેન્જ કરી છે આપણે, ફોન્ટ બોલ્ડ કરી છે, બંધ કરી દેવા, પેડિંગ આપણે 0 કરી દઈએ છીએ, માર્જિને આપણે 0 કહી દઈએ છીએ, ત્યારબાદ પ્રાઇસ આવી ગઈ છે આપણી, એડ ટુ કાર્ટ બટન માટે હવે CSS લખી છે, સૌથી પહેલા કાર્ટ બટન છે એનો બેકગ્રાઉન્ડ કલર સેટ કરી છે આપણે. આ જે છે કલર છે અત્યારે ટેક્સ્ટનો જે આવે છે એ જ કલર આપણે સેટ કરવો છે. હું કલર કોડ ગોતી આવું છું પહેલાં CSSમાં, જેમ કયો કલર યુઝ કરે છે, આ જે કલર એને યુઝ કર્યો છે એ આપણે અત્યારે બેકગ્રાઉન્ડમાં સેટ કરી છે. ત્યારબાદ એની અંડરલાઇન કાઢવી છે એટલે ટેક્સ્ટ ડેકોરેશન શું આવશે, નોટ. ફોન્ટનો કલર છે એ વ્હાઇટ કરવો છે એટલે કલર FFF. બધા ટેક્સ્ટ અપર કેસમાં જોઈ છે એટલે ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ અપર કેસ.
બે ટેક્સ્ટ વચ્ચે જગ્યા છોડાવી છે એટલે લેટર સ્પેસિંગ 1 પિક્સેલ, એટલે બે કેરેક્ટર વચ્ચે જગ્યા છોડશે. હવે પેડિંગ છોડાવી છે આપણે 10 પિક્સેલ અને 20 પિક્સેલ, એટલે ટોપ બોટમ 10 પિક્સેલ, લેફ્ટ રાઈટ 20. ડિસ્પ્લે ઇનલાઇન બ્લોક આપે એટલે ઉપરની સાઈડ છે જગ્યા કઈ છૂટી જશે. પછી બટન, હવે કોર્નર છે રાઉન્ડ શેપ કરી નાખી છે એટલે બોર્ડર રેડિયસ 2 પિક્સેલ. આ રીતનું આપણે ડિઝાઇનિંગ દેખાડવું છે, આ રીતના બોક્સ રાખવું છે, ડિટેલ પેજની ડિઝાઇન આપણે આવી રાખવી છે. ક્લિયર? આટલું પેજ બની ગયા છે આપણે. આ રીતનું એનું નામ આવશે, અહીંયા એનું ડિસ્ક્રિપ્શન જેટલું હશે એ બધું આવશે, વોરંટી પ્રાઇસ અને છેલ્લે એટલું કાર્ડનું ફોટો. આટલું રાખી છે આપણે આજે.